હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ નોલેજ કા ફંડા તો આજે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ખાદ્ય પદાર્થની જાળવણીની પદ્ધતિ વિશેનો અભ્યાસ કરવાનો છે ઓકે તો વિડિયો શરૂ કરતાં પહેલાં કહી દઉં કે તમને મારી આ ચેનલના વિડીયોઝ પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા ઓકે ગાઈઝ તો લેટ સ્ટાર્ટ અવર ઓનલાઈન યુટ્યુબ ક્લાસીસ તો તમે અહીં ઉપર જોઈ રહ્યા છો ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિ તો તેમાં છે ખાદ્ય પદાર્થોની જાળવણી યોગ્ય રીતે ન કરવામાં આવે તો તે બગડે છે અને તેને આરોગવાથી એટલે કે આપણે જે ખોરાક ખાઈએ તો આપણે બીમાર પડી શકીએ છીએ હવે તેને અટકાવવા માટેની એક થોડીક નાનકડી પદ્ધતિઓ છે છ પદ્ધતિઓ છે ટોટલ તો ફર્સ્ટ છે મીઠા દ્વારા જાળવણી સેકન્ડ છે ગરમી તેમાં ઠંડીથી સારવાર થર્ડ વન છે રાસાયણિક પદ્ધતિ ફોર્થ છે સંગ્રહ અને પેકિંગ ઓકે અને ફિફ્થ છે શર સંગ્રહ અને પેકિંગ સરકાર મદદથી જાળવણી તેલ અને વિનગર દ્વારા હવે એ પદ્ધતિઓને ટૂંકમાં યાદ રાખવાની મારી પાસે એક શોર્ટ ટ્રીક છે જે હું તમને અહીં સ્ક્રીન ઉપર લખી દઈશ તો તેને આપણે યાદ રાખી શકશું એમજી રોડ સે એસટી ઓકે તો તે કેવી રીતે થાય છે તે પણ હું તમને સમજાવીશ તમે અહીં જોઈ રહ્યા છો કે એમ લખ્યું છે એમ એટલે કે મીઠા દ્વારા જાળવણી સેકન્ડ મેં લખ્યું છે જી હવે જીનો મિનિંગ એમ થશે કે ગરમી તેમજ ઠંડીથી સારવાર રોડ રોડ તો એટલે કે રાસાયણિક પદ્ધતિને એમ યાદ રાખી શકીએ આપણે રોડ વડે અને સે એટલે કે સંગ્રહ અને પેકિંગ અને એસટી એટલે કે એસ એટલે કે સ સરકારની મદદથી જાળવણી અને ટી એટલે તેલ અને વિનેગર દ્વારા જાળવણી ઓકે તો તમને આ વિડિયોમાં મારી આ શોર્ટ ટ્રિક્સ છે આ પદ્ધતિઓને યાદ રાખવાની તે સમજાઈ ગયું હશે તો ઓકે ગાઈસ તો હવે આપણે પદ્ધતિઓની થોડીક માહિતી છે તે જોવાની છે ફસ્ટ છે મીઠા દ્વારા જાળવણી તો તેમાં એમ આવશે અમુક પ્રકારના બેક્ટેરિયા માંસ મચ્છી કેરે કેરીના અથાણા આમળા આંબલી ગુંદાને નુકસાન પહોંચાડે છે હવે તો તમને ખબર જ હશે અને બીજો છે કે મીઠાનો ઉપયોગ આ નુકસાનકારક બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે પણ થાય છે ઓકે તો હવે તમે અહીં જોઈ રહ્યા છો નેક્સ્ટ પદ્ધતિ છે ગરમી તેમ ઠંડીથી સારવાર તેમાં એક ડેફિનેશન આપણે જોવાની છે પેસ્ટચ્યુરાઈઝેશન ઓકે તો દૂધને સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને પંદરથી વીસ સેકન્ડ સુધી ગરમ કરી તરત જ ઠંડુ પાડવામાં આવે છે તો તે પ્રક્રિયાથી સૂક્ષ્મજીવો નાશ પામે છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીની પદ્ધતિઓ વિશે જોવાનું છે ઓકે તો ફરીથી કહી દઉં કે જો તમને મારી મારી આ ચેનલના વિડીયોઝ પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા બાય બાય ગાયસ